बनास काठाना वावना मावसरी माइनर केनाल में 10 फुट नु गाबड़ो सरहदी विस्तार में केनाल में गाबड़ा पड़वानो सिलसिलो यथावत वावना मावसरी माइनर केनाल में 10 फुट नु पड़ियो गाबड़ो सरहदी विस्तार में दिवसे दिवस ऊंगे अने दिवस साथ में केनालो तूटवाना समाचार हवे रोजिंदा बनी गया छे। गई काले सुईगामना मोरवाड़ा माइनर एक केनाल में તેમજ બાબરના ચાત્રા કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું હતું ત્યારે આજે વહેલી સવારે જ વધુ એક માવસરી માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો બેડફાટ 10 ફૂટનું ગાબડું પડ્યું છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોના સુખાકારી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સરહદી વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચીને કેનાલો બનાવવામાં આવી છે તકલાદી, પરંતુ ક્યાંક નર્મદા નિગમના વહીવટની ખામીના કારણે તેનો ભોગ આજે ખેડૂતો ભોગવી રહ્યા છે। ક્યાંક કેનાલોમાં આજે પાણી નથી મળતું તો ક્યાંક પાણી મળે છે તો કેનાલો તૂટતી જાય છે અને કેનાલો તૂટવાની ઘટનાઓ બની રહી છે, તેનો ભોગ અંતે તો નિર્દોષ ખેડૂતો જ ભોગવી રહ્યા છે। ત્યારે વધુ એક કેનાલ વાવના માવસરી માઇનોર કેનાલમાં વહેલી સવારે જ પડ્યું હતું ગાબડું 10 ફૂટનું પાણીનો વેડફાટ બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે। કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોના રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેતરોમાં વાવેતર કરેલા જીરુના પાક પાણીમાં ગરકાવ થઈ જતા તૈયાર પાક ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। સરહદી વિસ્તારમાં ખેડૂતોને પાણી મળે ત્યારે ઢોલ નગારા સહિત તાઇફા કરી અનેકવાર રજૂઆત કરી પાણી મેળવતા હોય છે। જ્યારે કેનાલમાં પાણી આવે ત્યારે ભ્રષ્ટાચારથી બનેલી કેનાલોમાં મસમોટા ગાબડા પડતા હોય છે, જેને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા હોય છે અને પાક નિષ્ફળ જતો હોય છે। અંતે બંને તરફ ખેડૂતને જ નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। ભ્રષ્ટાચારથી બનાવેલી કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। આજે વાવના માવસરી માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કહેવત તો સાંભળી જ હશે, તૂટતી કેનાલ અને ડૂબતો ખેડૂત ક્યાં જઈને અટકશે। વાવના માવસરી માઇનર કેનાલમાં 10 ફૂટનું ગાબડું સરહદી વિસ્તારના કેનાલમાં ગાબડા પીવાડવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે। સરહદી વિસ્તારમાં દિવસે કેનાલો તૂટવાના સમાચારો બની ગયા છે અને રોજિંદા સમાચાર બની રહ્યા છે, તેમ છતાં વહીવટીતંત્રમાં કોઈ બદલાવ જોવા મળતો નથી। ત્યારે તૂટેલી કેનાલો ફરીથી ન તૂટે તેવી કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે।